સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરાઈ છે. તો ગુજરાતમાં 24 ઉપર કોંગ્રેસ લડશે, જેમાં 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે. તો ભરૂચ અને ભાવનગર સીટ પર આમ આદમી પાર્ટી લડશે. દિલ્હીમાં આપના 4 પર અને કોંગ્રેસ 3 બેઠકના જંગમાં ઉતરશે. તો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલના વ્યૂ ઉપર નજર રહેશે. તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. તો કોંગ્રેસ અને આપના ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે, શું માહિતી? જે પ્રમાણે વિપક્ષ જે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર જે વિપક્ષનો જે સંખ્યા પર દિવસે દિવસે ઘટી રહ્યું છે, સાથે આમ આદમી પાર્ટી પણ પોતાની સીટો વધારવા માટે અવાજ ચમારી રહ્યું છે. હવે આ બંને ભેગા થઈને ભાજપને હરાવવા માટેનો પ્રયાસ કરવાના છે. લોકસભા ઇલેક્શન માટેની જે 26 સીટો છે તે માટેનો જે જાહેરાત જે છે ગઠબંધનની જાહેરાત છે થઈ ચૂકી છે. ઓફિશિયલ કોંગ્રેસે 24 સીટો પર જયારે પોતાના ઉમેદવારો ઉભા રાખશે, જયારે ભાવનગર અને ભરૂચમાં જે પહેલેથી જ જાહેરાત કરી દેવામાં આવી છે બંને આમ આદમી પાર્ટીના નેતાઓની, આ બંને સીટો ઉપર જે સમજૂતી થઈ છે કે ભરૂચથી ચેતર વસાવા લડવાના છે અને ભાવનગરથી ઉમેશ મકવાણા ધારાસભ્ય છે, આ બંને ધારાસભ્યો છે આમ આદમી પાર્ટીના, જેની જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા પણ કરી દેવામાં આવી છે. તેને લઈને આ 2 સીટો પર આમ આદમી પાર્ટી લોકસભા લડશે, જયારે 24 સીટો પર કોંગ્રેસને તેઓ આંતરિક્રિયા મદદ કરવાના છે. એટલે કે જે પ્રમાણે 26 સીટો ઉપર એનો એક જે પ્રયાસ છે જીતવાનો તે કોંગ્રેસ કરવાની છે, સાથે સાથે ત્રીજી વખત એન્ટ્રી કરવામાં મૂળમાં પણ ભાજપ છે અને 5 લાખથી સારી લીડે તમામ સીટો પરથી મળે તે માટેનો પ્રયાસ તેઓ અત્યારથી શરૂ કરી દીધો છે. આ સાથે અહેમદ પટેલના પુત્ર અને પુત્રી પણ ભાજપ તરફથી અથવા તો કોંગ્રેસ તરફથી લડી રહે તેવી શક્યતા છે. અહેમદભાઈ પટેલનો પુત્ર જે છે તેમણે પણ કહ્યું છે કે રાહુલ ગાંધી સાથે તેઓની 2-3 વાર વાત થઈ ચૂકી છે અને તેઓ કોંગ્રેસ તરફથી જ લડવાના છે, પરંતુ તેમની પુત્રી જે છે તે ભાજપ તરફથી લડે તે પણ શક્યતા જોવા મળી છે. એટલે બંને ભાઈ બહેનનું જે હાલ કોઈ નિર્ણય આવ્યો નથી, પરંતુ આ સીટો ઉપર પણ શું શક્યતા છે, કારણ કે જો તે ભરૂચથી લડે તો ભરૂચમાં આમ આદમી પાર્ટીનું જે જાહેરાત થઈ ચૂકી છે તેને લઈને પણ થોડી અસમંજસ ફેલાઈ શકે છે. પરંતુ હાલ જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થઈને લોકસભામાં ભાજપને પછાડવા માટેના પ્રયાસ તેઓ શરૂ કરી દીધા. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચ અને ભાવનગર સીટ પર આમ આદમી પાર્ટી લડશે. આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ. એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈઝલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે 3જો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું. તો 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ભરૂચ અને ભાવનગર સીટ પર આમ આદમી પાર્ટી લડશે. તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અને આપના ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરાઈ છે.
તો ગુજરાતમાં 24 ઉપર કોંગ્રેસ લડશે, એટલે કે 24 સીટ પર કોંગ્રેસ લડશે અને 2 સીટ પર આમ આદમી પાર્ટી લડશે. ભરૂચ અને ભાવનગર સીટ પર આમ આદમી પાર્ટી લડશે. તો દિલ્હીમાં આપ 4 સીટ પર અને કોંગ્રેસના 3 બેઠકના જંગમાં ઉતરશે. તો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલના વ્યૂ ઉપર રહેશે નજર. તો મહત્વપૂર્ણ સમાચાર, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. તો ગુજરાતમાં 24 સીટ પર કોંગ્રેસ લડશે, 2 સીટ પર આમ આદમી પાર્ટી લડશે, ભરૂચ અને ભાવનગર સીટ પર આમ આદમી પાર્ટી લડશે. તો આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અને આપના ગઠબંધનની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલના વ્યૂ ઉપર નજર રહેશે. તો ગુજરાતમાં 24 સીટ પર કોંગ્રેસ લડશે, 2 સીટ પર આમ આદમી પાર્ટી લડશે, ભરૂચ અને ભાવનગર સીટ પર આમ આદમી પાર્ટી લડશે. તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અને આપના ગઠબંધનની સત્તાવાર રીતે જાહેરાત કરાઈ છે. તો પણ લગભગ 13% મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે. અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી. એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે. ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે, વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે. ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે. પણ મને એક વાત યાદ આવે છે કે ગામમાં જ્યારે અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો, તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો એ લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે અને એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા. પછી એમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે, સફળ છે અને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું અને ભિક્ષા માંગતી વખતે જે પૈસા આવતા હતા એમાંથી એ લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા. પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યું કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે, એનો મતલબ છે કે તે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે. એટલે આંધળો અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે. અહીંયા પણ આંધળા અને બહેરા 2 જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે. હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો 17 જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. બસ મારે તો એટલું જ કહેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ખોટાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આજ દિન સુધી કરતા આવ્યા છે, હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે. ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે. તો 2022ના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે અને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં
જ્યારે ભારતીય જનતા પાર્ટી 370 અને એનડીએમાં 400 સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીત, આ ટાર્ગેટ અમે એચિવ કરીશું અને એમાં ગુજરાતની 26-26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર 5 લાખની લીડ મેળવવાનો જે અમારો સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું. જો કોઈની નારાજગી અથવા કોઈની જે સક્ષમતા ન હોય એવા લોકો એના આધારે અમે ઇલેક્શન લડતા જ નથી. અમે અમારી તાકાત પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નરેન્દ્ર મોદી સાહેબ એમની જે લોકપ્રિયતા છે, એમણે જે આખા દેશને વિકાસના પંથે મૂક્યું છે એના એમના સથવારે એમના નેતૃત્વમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ એમના માર્ગદર્શનથી અમે ઇલેક્શન લડીએ છીએ અને જીતીએ છીએ. અમે કોઈ કમજોર છે એના આધારે અમારી જીતના ગણિત મૂકતા નથી, અમે એની કોઈ ચિંતા કરતા નથી. જો કોંગ્રેસના નેતા કે એના કાર્યકર્તાઓ જે વિચારતા હોય છે એમના અસ્તિત્વ માટે વિચારતા હોય છે, એમને ખબર છે કે જો એમની સાથે ગઠબંધનમાં જશે તો એમનું જે નેતૃત્વ છે એ સમાપ્ત થઈ જશે અને એટલા માટે એમની નારાજગી ચોક્કસ છે અને નારાજગીની અસર અને એનો ભોગ બંને પાર્ટીઓએ દરેક જગ્યાએ ભોગવવો જ પડશે. ભારતીય જનતા પાર્ટીએ કેટલાક જે આગેવાનોને એમાં જોડ્યા જેમને ખરેખર લોકોના કામ કરવા છે, એવા લોકો જેમને નેતૃત્વવિહીન પાર્ટી થઈ જવાને કારણે જે દિશાહીન થઈ ગયા હતા અને એમનો જે ટાર્ગેટ હતો કે લોકોને મદદ કરી એમાં એ ગોલ તરફ આગળ વધતા નહોતા, એટલા માટે એ લોકો પાર્ટી છોડીને આવે અમે એમની સાથે એમને સ્વીકાર્યા છે. પરંતુ અહીંયા એમને પોતાના અસ્તિત્વનો સવાલ લાગે છે એટલે આ ગઠબંધન ક્યારે સંપૂર્ણપણે શક્ય થવાનું નથી એવો મને વિશ્વાસ છે. એમની પાર્ટીએ કોને ન્યાય કરવો કે અન્યાય કરવો એ એમનો પોતાનો નિર્ણય છે, એના માટે મારે કોઈ ટિપ્પણી કરવા જ નથી. ભારતીય જનતા પાર્ટીને એના કોઈ નિર્ણય સાથે લાગતો ઓળખતો નથી. પહેલાં પણ ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા એની કોઈ અસર જોવા નહીં મળી. હમણાં નવી આ યાત્રા ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે, કોને ન્યાય આપવા નીકળ્યા છે કે પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે એ જ હજુ નક્કી થતું નથી. એમને ન્યાય યાત્રા જે નિષ્ફળ ગઈ છે એના કારણે વારંવાર એ યાત્રામાંથી પોતે જ ત્યાં ગુમ પણ થઈ જાય છે. તો રાહુલ ગાંધી એ નેતૃત્વ કરી શકે એવી ક્ષમતા એનામાં નથી એવું કોંગ્રેસના જ લોકો માને છે, એટલા જ માટે એને સફળ કરવા માટેનો કોઈ પ્રયત્ન કરતા નથી અને કરે તો પણ એ સફળ થવાની શક્યતા નથી, એનું પરિણામ પણ લોકો જાણે છે અને એટલે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ જ નિરાશા અનુભવી રહ્યા છે એવું માનું છું. ધન્યવાદ મિત્રો. પર ચાલી રહ્યા છે તેવું પાટીલનું નિવેદન સામે આવ્યું છે. સીઆર પાટીલે જણાવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. તો ભરૂચ ભાવનગર જીતવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું સીઆર પાટીલે જણાવ્યું છે. તો ગુજરાતની દરેક સીટ ભાજપ જીતશે તેવું સીઆર પાટીલે જણાવ્યું હતું. તો પીએમ નરેન્દ્ર મોદીના માર્ગ પર ચાલીએ છીએ તેવું સીઆર પાટીલે જણાવ્યું છે તેવું નિવેદન તેમનું સામે આવ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. તો ભરૂચ ભાવનગર જીતનો પ્રયાસ તેવું સીઆર પાટીલે જણાવ્યું છે. તો ભરૂચ ભાવનગર જીતવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું સીઆર પાટીલે જણાવ્યું છે. તો ગુજરાતની દરેક સીટ ભાજપ જીતશે તેવું સીઆર પાટીલે જણાવ્યું છે.